વાત કરીએ તો અરવલ્લી જિલ્લાની, અરવલ્લી જિલ્લામાં પીવાના પાણીની ભારે તંગી વર્તાવાના એધાન છે. મેઘરજ તાલુકાના વાઘપુર તેમજ આસપાસના વિસ્તારોમાં અત્યારથી પાણીની અછત છે. પ્રજાજનોને પાણી માટે 2 કિલોમીટર દૂર જવું પડે છે તો તંત્ર નિષ્ક્રિય. હજુ તો ઉનાળાની શરૂઆત છે ત્યાં અત્યારથી અરવલ્લી જિલ્લામાં પાણીના પકાટ શરૂ થઈ ગયા છે. વાત છે મેઘરજ તાલુકાના અંતરિયાળ એવા વાઘપુર ગામની. 5000થી વધુ વસ્તી ધરાવતા વાઘપુર અને આસપાસના વિસ્તારમાં પીવાના પાણી માટે પ્રજાજનોને વણખા મારવા પડે છે. ગામમાં 1997માં પાણી પુરવઠા વિભાગ દ્વારા ગામમાં પાણીની ઉપલબ્ધિ માટે ટાંકી બનાવવામાં આવી હતી. ત્યારબાદ ગામમાં કોઈ હેન્ડપંપ કે અન્ય બોરની વ્યવસ્થા નથી ત્યારે છેલ્લા 1 મહિનાથી ગ્રામજનોને બિલકુલ પીવાનું પાણી આવતું નથી. વાઘપુર અને આસપાસની મહિલાઓને દરરોજ 1 થી 2 કિલોમીટર દૂર ચાલીને પીવાનું પાણી ભરવું પડે છે. હાલ આ વિસ્તારમાં માત્ર 1 ખુલ્લો કૂવો છે. એમાં 70 ફૂટની ઊંડાઈ પીવાનું પાણી ગળા સાથે રાસ બાંધીને ખેંચવું પડે છે. શૈલેષભાઈ પટેલ, ગામ વાઘપુર, અરવલ્લી જિલ્લો. આના પાણીની એટલી બધી ત્રાસ છે ને કે કોઈ જગ્યા પર આજુબાજુમાં કૂવા હશે, આજુબાજુમાં હેન્ડપંપ હશે, પણ અહીંયા કશું નથી. ના હેન્ડપંપ છે, ના કૂવો છે, એક જ કૂવો છે. અને અહીંયા કૂવાના આજુબાજુ પણ બહુ ગંદકી છે. અને એટલે કૂવાના અંદર દેડકાઓ મરી જાય છે, બિલાડો મરી જાય, કૂતરાઓ મરી જાય છે. ને એ જ પાણી મને પીવું પડે છે. અને પાણીમાં એટલી બધી વાસ આવે છે ને તહદ વગરની, કે હવે આ પાણી ત્રાસ રહેશે તો અમે ના તો વોટ આપીશું કે ના બહુ બહિષ્કાર કરીશું. અને પ્લીઝ પાણી તો તમારે આપવો પડશે, નહીં તો અમે બધા લેડીઝો રેલી કાઢીશું અને બહિષ્કાર. મારું નામ પટેલ રેણુકાબેન જયંતિભાઈ છે. હું અહીંયા વાઘપુરની છું. હું એક વિદ્યાર્થી છું, મોડાસામાં અભ્યાસ કરું છું. અહીંયા સવાર ઉઠતામાં 6 વાગે પાણી લેવા આવવું પડે. ઘરમાં પાણીની બૂમ પડી જાય કે પાણી ભરવા જા, પાણી ભરવા જા. 2 મહિનાથી પાણી નથી. ઘરડા લોકો, ગામમાં 5000 વસ્તી છે, બધી મહિલા અહીંયા અહીં કડા કુટકારે, પેલી કેમ પહેલાં મને પાણી ભરવા દે, પેલી કેમ પહેલાં મને પાણી ભરવા દે. એમાં ને એમાં મારો અભ્યાસ બી બગડે છે, ભણવા જવાતું નથી, લેટ થઈ જાય છે, બસો આવતી નથી, રસ્તાની સુવિધા નથી, કચરા પેટીની સુવિધા નથી. ચોમાસું આવે એટલે અમારે વિચારવું પડે કે મોડાસા રહીએ તો સારું, ને તો ભણવાનું મહિના સુધી બંધ થઈ જાય. આવું ને આવું અમારે ચાલે છે. નથી ટ્યુશન ક્લાસીસ, મોડાસા જવું પડે ટ્યુશન કરવા માટે. નથી જીઓના ટાવર, એક બી ટાવરની સુવિધા નથી. ને પાણી માટે તો એટલો ત્રાસ છે કે ના પૂછો વાત. 2 મહિનાથી ત્રાસ પામી ગયા છીએ. રૂબરૂ વાત કરી, પેપરમાં લખીને આપ્યું, પણ પાણીનો હજુ કાંઈ થયું નથી. આવું ને આવું ચાલતું રહેશે તો પછી બધી મહિલા અમે એકત્ર થઈને બહિષ્કાર કરશું ને સડક રોકશું. પછી એમાં અમારી કોઈ ગલતી નથી. તમારે કંઈક તો કરવું જોઈએ ને. નામ મોટું રાખો કંઈ કામનું નથી, એવા કામ બી કરવા જોઈએ તમારે. આ કૂવાની આજુબાજુ એટલો કચરો છે કે કોઈ જોઈને એનું પાણી પીવા તૈયાર નથી. પણ અમે શું કરીએ, અમે પેદા થયા ત્યારથી આ જ પાણી પીએ છીએ. અને પછી બીમાર થઈને મોડાસા ડોક્ટરને વાળા પૈસા આપીએ, પણ તમે કંઈ કરતા નથી. એટલા મીનાડા મરી જાય, કૂતરા મરી જાય, અમને શું ખબર શું મરી ગયું અંદર. પણ અમારે પીવું પડે કેમ કે સરકાર અમાર માટે કંઈ કરતી નથી. આજુબાજુમાં હેન્ડપંપ લગાવ્યા છે, મોટરે લગાવ્યા છે, શું કામની. અમારે એક હેન્ડપંપ નથી ગામમાં, તો અમારે શું કરવાનું, કેવી રીતના જીવવાનું. અમે એક વિદ્યાર્થી થઈને જો હમણાંથી અમારી જિંદગી ખરાબ કરે છે પાણી ભરાઈને. અમાર ઘરમાં તો ચીસો પાડે, પાણી લાવો, પણ અહીંયા અમારે ભણવાનું બી બગડે. ભણવા તો જવું પડે ને અમારે, પાણીના લીધે અમે ભણવા બી નહીં જઈ શકતા. મહિના સુધી કોલેજ બી બંધ છે અમારી. આવું ને આવું કરશો તો કાંઈ કામનું નથી. સરકાર કંઈ કામની નથી, પાણીમાં ડૂબેલી છે સરકાર. હવે કઈ વોટ નહીં મળે. આવું આવું કરશો તો 2 મહિનાથી પાણીની કેટલી અમે ત્રાસ પામી ગયા છે તમને ખબર પડી જોઈએ ને. વસ્તી જોતા દરરોજ માત્ર 1 કૂવામાંથી પાણી હોવાથી ગામની તમામ મહિલાઓને પાણી માટે બહુ સમયને વેડફાટ થાય છે. અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને પણ દરરોજ વહેલી સવારથી પોતાના અભ્યાસ બરબાદ કરી પાણી પાછળ ભાગી જવું પડે છે. અત્યારના યુગમાં દીકરીઓને ટકી રહેવા ખૂબ અભ્યાસ કરવો પડે છે, અને આવા હાલતના પરીક્ષાના સમયે પોતાનો અભ્યાસ બગાડી પાણી માટે રજરપાટ કરવો પડે છે. ત્યારે વિદ્યાર્થિનીએ ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું હતું કે વાઘપુર ગામમાં પીવાના પાણીની સગવડ ઊભી કરવામાં આવે. જો માણસોને પાણી મળતું નથી તો મૂંગા પશુઓને તરસે મરવાનો વારો આવ્યો છે, અને જો પાણીની સમસ્યા હલ કરવામાં ન આવે તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ગામની અભ્યાસ કરતી દીકરીઓની ચીમકી ઉચ્ચારી છે. આ બાબતે ગામના સરપંચના પતિને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે અનેક વખત તંત્રમાં રજૂઆત કરી છે,
પણ તંત્રના બહેરા કાને અમારા ગામની સમસ્યા સંભળાતી નથી અને ખોટા ખોટા વાયદા આપે છે ત્યારે સરકાર તંત્ર સજાગ બને અને આવા પાણી વગર ટાળ વાળતા અંતરિયા ગામડાના લોકોને પાણીની ઉપલબ્ધિ કરવામાં આવે એવી માંગ કરી છે. જયદીપ ભાટિયા, ZS TV, અરવલ્લી. વાઘપુર પંચાયતમાં મારા પત્ની શ્રી શારદાબેન સરપંચી છે અને ગામની અંદર છેલ્લા 2 મહિનાથી પાણીની સમસ્યા ચાલે છે અને પાણીને વારંવાર અમે પાણી પુરવઠા દ્વારા અમે ઉઘરાણી કરી છે કે 1996ની અંદર પાણીની જે અમે મોટર લાવ્યા હતા એ પાણી આજ સુધી અમે ગામ લોકોએ 8 થી 10 વખત મોટર બળી ગયા પછી અમે બંધાવી લીધી અને પાણીની અંદર જે મોટર બળી ગયા પછી એનું જે મટીરિયલ બધું ખલાસ થઈ ગયું. નવી મોટર માટે અમે માગણી કરી હતી. નવી મોટર અમે લેખિતમાં અમને કીધું કે ભાઈ મોટર તમે અત્યારે ટાઈમ લાગશે એવું કીધું મને. તો મોટર કેટલો સાહેબ ટાઈમ લાગશે? અમારે 15 થી 20 દિવસમાં તમને મટીરિયલ આપી દઈએ. આજ દિન સુધી સાહેબ એ વાતના 1.5 મહિનો થઈ ગયો, અમને મટીરિયલ આપ્યું નથી. પાણીને લોકોને દૂર જવું પડે છે, નાના બાળકોને સ્કૂલમાં જવું પડે છે ભણવા માટે, મોટા મોટી સમસ્યા છે. એટલે પાણીની અંદર અમારે જો આ ના આપે તો ગામ લોકોને મોટા મોટી પરિસ્થિતિ છે. આવનાર ઇલેક્શનની અંદર મોટી અસર થવાની છે સત્તાધારી પક્ષ ઉપર. એ ગામ લોકો ગાંધી સીધા માર્ગે જવાની વાતો કરે છે. બરાબર.